साबरकांठा જિલ્લાના પ્રાંતિજ વડવાર વિસ્તારમાં કાર્યરત મોસીને આજમ સેવાકીય સંસ્થા દ્વારા ભૂખ્યાને ભોજનના નવતર પ્રયોગનો પ્રારંભ કરવામાં આવ્યો। હું રાઠોડ પ્રદીપસિંહ, પૂર્વ વિરોધ પક્ષ નેતા, તાલુકા સદસ્ય શ્રી, 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ લઈને આવી રહેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુભાઈ ચૌહાણ સાહેબનું પ્રાંતિજ તાલુકા વતી હાર્દિક સ્વાગત કરું છું। જય હિન્દ, જય ભારત। પ્રાંતિજ શહેરમાં તારીખ 15 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વના દિવસે મોસીને આજમ મિશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અસરફી ટિફિન સર્વિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આઝાદીના આ પર્વ પ્રસંગે સૈયદ હસન અસ્તિક મિયા અસરફીએ લખનૌ ખાતેથી ઓનલાઈન પ્રવચનમાં જણાવ્યું હતું કે ભૂખ્યાને ભોજન આપવું તે છેક સમાજ અને ધર્મના લોકોની નૈતિક ફરજ છે। ગરીબ, લાચાર અને ભૂખ્યા લોકોને ભોજન મળે તેવી સદભાવના સાથે પ્રાંતિજનગરમાં મોસીને આજમ મિશનના પ્રમુખ સ્થાને ટિફિન સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી। આ મિશનની સેન્ટ્રલ કમિટીના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ વડિયાવાલા, અમદાવાદ મોડાસાના તારીખભાઈ પાંડી, યુનુસભાઈ સુથાર, અનવરભાઈ મિસ્ત્રી, મુખ્તાર બાપુ, અસરફી પ્રાંતિજ વોરા સમાજના પ્રમુખ અબ્દુલ્લાભાઈ કારકોન, હાજી મુખ્તાર અહમદ કસ્પાતી, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ખાલિદભાઈ કારકોન, જમનાદાસ નરસિંગાણી તેમજ અન્ય આગેવાનો અસરફી ટિફિન સર્વિસના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહીને સંસ્થાને શુભકામનાઓ પાઠવી હતી। મિશનના ઉત્સાહી યુવકોએ ધર્મ કે નાત જાતના ભેદભાવ વિના 21 જરૂરિયાતમંદ લોકોને ટિફિન સેવા પૂરી પાડી હતી। આ તબક્કે વૃદ્ધાશ્રમના સંચાલક વિભાસભાઈ પટેલ, માનવ સેવા ટ્રસ્ટના સંચાલક સુરેશભાઈ પટેલ તેમજ નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપરાંત નગરપાલિકા કોર્પોરેટર મોસીનભાઈ છાલોટિયા અહીં સુંદર સહયોગ આપ્યો હતો। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। રાજેશ ટેકવાણી, ચેરમેન બાંધકામ સમિતિ નગરપાલિકા પ્રાંતિજ, આવતીકાલે 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ યાત્રા લઈને આવી રહેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણનું હું પ્રાંતિજ શહેરમાં સ્વાગત કરું છું।